નમસ્તે ફ્રેન્ડ, આપણે આની પહેલાના લેક્ચરની અંદર સાઇન એક્સ અને કોસ એક્સ ના ગ્રાફ વિશે ચર્ચા કરેલી હતી અને એના વિશે વિગતમાં પણ આપણે જોયેલું હતું. આજે આપણે કોસ એક્સ ના ગ્રાફ અને બીજા ગ્રાફ વિશે ચર્ચા કરવાના છીએ જે બાકી રહેલા ગ્રાફ છે. બરાબર, તો અહીંયા કોસ એક્સ નો ગ્રાફ ઓલરેડી આપણને ઇન્ડિકેટ કરેલો છે, તો પણ આપણે થોડાક પોઈન્ટ મૂકીને ચેક કરી લઈએ તસલ્લી માટે. બરાબર, cos x 0 ની કિંમત કેટલી થશે? તો cos x 0 ની કિંમત આપણે ખ્યાલ છે કે ઇન્ફાઇનાઇટ થશે. પછી આવશે 3, તો cos x pi by 6, cos x pi by 6 ની કિંમત કેટલી થશે? 2. એ જ રીતે cos x pi by 6 પછી આવશે pi by 4, pi by 4 ની કિંમત કેટલી થશે? √2. એ જ રીતે cos x pi by 4 એટલે 45 પછી આવશે sin, એટલે cos x pi by 3, cos x pi by 3 ની કિંમત કેટલી આવશે? 2 by √3. એન્ડ પછી આવશે કોસેક પાઈ બાય 2 અને કોસેક પાઈ બાય 2 ની વેલ્યુ કેટલી થશે? 1. તો એ રૂટ 2 ની વેલ્યુ આપણને ખ્યાલ છે કે 1.414 થશે. 2 બાય રૂટ 3 ની કેલ્સિયમ વેલ્યુ ફાઇન્ડ કરવા આવશે 1.15 સમથિંગ એની વેલ્યુ થાય છે. અને આપણે ગ્રાફ પર પ્લોટ કરીએ તો અહીંયા પ્રથમ કોસેક 0 ની વેલ્યુ કેટલી આપેલી છે? ઇન્ફાઇનાઇટ આપેલી છે. તો અહીંયા 0 ઇનપુટ કરવામાં આવશે, તો 0 ઇનપુટ આપવા આવશે કેટલું આવશે? ઇન્ફાઇનાઇટ આવશે. ઇન્ફાઇનાઇટ ને આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ નહીં, કેમ કે અનંત સુધી જાય છે એટલે કોઈ પણ જગ્યાએ જઈ શકે. બીજી કિંમત આપણને આપેલી છે પાઈ બાય 6, પાઈ બાય 6 આપણો આન્સર કેટલો આવે છે? 2 આવે છે. બરાબર, તો અહીંયા પાઈ બાય 6 આપણે કેટલી કિંમત મૂકી લઈએ? 2. તો પાઈ બાય 6 એન્ડ એ 2 મૂકાશે એટલે આપણે કયો પોઈન્ટ મળશે? આ પોઈન્ટ મળશે. પછી પાઈ બાય 4 આપણને કેટલી કિંમત મળે છે? 1.41, એટલે કે આની વચ્ચેની કિંમત મળે છે, એટલે કે પાઈ બાય 4 એ 1.41 કિંમત મૂકી દઈએ એટલે કે આ પોઈન્ટ મળશે. પાઈ બાય 3 આપણને કેટલી કિંમત મળે છે? 1.15, એટલે પાઈ બાય 3 એ આપણને 1.15 કિંમત મળે છે, એટલે કે આ કિંમત મૂકી દઈએ. અને પાઈ બાય 2 એ આપણને કેટલી કિંમત મળે છે? 1 મળે છે. બરાબર, એટલે પાઈ બાય 2 એ આપણને એ કિંમત મળશે 1. તો આપણો ગ્રાફ કઈ રીતનો થશે? તો આપણો ગ્રાફ આ રીતનો થશે, જોઈ શકાય છે. બરાબર, આગળ ગ્રાફ ને આપણે ડ્રો કરવો હોય તો શું કરવું પડશે? પાઈ બાય 2 પ્લસ કોસ 1, પાઈ બાય 2 પ્લસ પાછી આની અંદર 3 એડ કરવા પડશે એટલે કે કેટલી એડ કરવા પડશે? પાઈ બાય 6. કોસ 1 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 6 એટલે કયા ચરણ ની અંદર આવશે? આ આવશે બીજા ચરણ ની અંદર. બીજા ચરણ ની અંદર કોસ 1 કેવો હોય છે? પોઝિટિવ હોય છે. ધર્મને ટચ કર્યો તે ચેકિંગ લાઈન ને ટચ કર્યો એટલે કેટલા થશે? કોસ 1 પાઈ બાય 6, એટલે કે કોસ 1 30 થશે. કોસ 1 30 ની કિંમત કેટલી થશે? 2 બાય રૂટ 3, અને અહીંયા કેટલા લખાશે? 1.15. બરાબર, તો આપણે સાઇન એક્સ નો ગ્રાફ આ રીતનો એક જોયેલો હતો. બરાબર, સાઇન એક્સ નો ગ્રાફ એક આ રીતનો હતો, એના ઢોળા ઉપર જ તે કોનો ગ્રાફ આવશે? કોસેક એક્સ નો ગ્રાફ આવશે. એટલે કે બહુ વધારે ટેન્શન લેવાની જરૂરિયાત નથી. જે જગ્યાએ સાઇન એક્સ ના ગ્રાફમાં પાય આવતો હતો તે જગ્યાએ આપણને શું વેલ્યુ મળશે? ઇન્ફાઇનાઇટ વેલ્યુ મળશે. જે જગ્યાએ 2 પાય હતો તે જગ્યાએ શું મળશે? ઇન્ફાઇનાઇટ વેલ્યુ મળશે. એટલે કે આપણો આ જે ગ્રાફ હતો એ કોનો ગ્રાફ હતો? સાઇન એક્સ નો ગ્રાફ હતો. એની ઉપર ઢોળા વાળો જે ગ્રાફ મળે છે એ ગ્રાફ આપણને કોનો મળશે? કોસેક એક્સ નો ગ્રાફ મળશે. તો મેઈન વસ્તુ જે આપણે ફાઇન્ડ કરવાની હતી, જે વસ્તુ જોવાની છે એ વસ્તુ જોઈ લઈએ આપણે. બરાબર, કે આ ગ્રાફ પરથી આપણને શું શું શીખવા મળે છે? પહેલી વાત તો એ કે વધતું વિધેય અને ઘટતા વિધેય વિશે જોઈએ. અહીંયા જોઈ શકાય છે કે ગ્રાફ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. 0 ટુ π/2 ની અંદર જેમ જેમ કિંમત વધારતા જઈએ, જેમ જેમ આપણે કિંમત ઇન્ક્રીઝ કરતા જઈએ, 0 ટુ π/2 તરફ જઈએ છીએ, તેમ તેમ ઇન્ફાઇનાઇટ થી વધ તરફ આવે છે, એટલે કે કિંમત ઘટતી જાય છે. એવું કહી શકાશે કે 0 ટુ π/2 ની અંદર, એટલે કે પ્રથમ ચરણ ની અંદર આપણો જે ગ્રાફ છે તે કેવો છે? ઘટતો વિધેય છે એવું કહી શકાય, અથવા તો ઘટતો ગ્રાફ છે એવું કહી શકાશે. પછી બીજું વિચારવામાં આવશે π/2 ટુ π ની અંદર. બરાબર, π/2 ટુ π એટલે કે બીજા ચરણ ની અંદર થશે. બીજા ચરણ ની અંદર આપણો ગ્રાફ કેવો થશે? તો બીજા ચરણ ની અંદર ગ્રાફ કેવો થતો જાય છે? વધતો જાય છે. એટલે કે જેમ જેમ કિંમત વધારતા જઈએ, π/2 ની કિંમત વધારતા જઈએ, એમ એમ જવાબમાં વધારો થતો જાય છે. પહેલા આપણને π/2 એ 1 કિંમત મળી, પછી π/2 પ્લસ 30 કરીશું
તો આપણને 1.15 કિંમત મળશે, પછી પાછા 30 કરીશું એટલે આપણને કઈક 1.41 મળશે, એટલે કે કિંમત વધતી જાય છે, એટલે કે ગ્રાફ કેવો થતો જશે, વધતો જશે, એટલે કે બીજા ચરણની અંદર ગ્રાફ કેવો હોય છે, ખાસ ઇન્ક્રીઝિંગ ફંક્શન છે એવું હોય છે. એ જ રીતે જોવા જઈએ તો ત્રીજું ચરણ એટલે કે પાઈ ટુ થ્રી પાઈ બાય ટુ ની અંદર બરાબર એની અંદર આપણો ગ્રાફ કેવો થશે, તો ત્રીજું ચરણ ની અંદર જોવા જઈએ આપણે જેમ જેમ વેલ્યુ ઇન્ક્રીઝ કરતા જઈએ છીએ તેમ તેમ ગ્રાફ ઊંચું થતું જાય છે, આપણી વેલ્યુ વધતી જાય છે બરાબર, એટલે કે ઓછી કિંમત થી કેવી જતી જાય છે વધારે કિંમત આવતી જાય છે બરાબર. તો આપણો ગ્રાફ કેવો કહી શકાશે, ત્રીજા ચરણ ની અંદર વધતું જે છે એવું કહી શકાશે. ચોથા ચરણ ની અંદર જોઈએ, ચોથા ચરણ ની અંદર 3π/2 આપણે 2π તરફ જઈએ છીએ તો શું થતું જાય છે ચોથા ચરણ ની અંદર, તો પેલા આપણને કેટલી કિંમત મળેલી હતી, -1 કિંમત મળેલી હતી, જેમ જેમ કિંમત વધારતા જઈએ તેમ તેમ પછી -2 કિંમત મળે છે, એમ એમ આપણે કિંમતમાં શું થતો જાય છે ઘટાડો જાય ઘટાડો થતો જાય છે, એટલે કે કેવું વિધેય કહી શકાશે, ઘટતું વિધેય છે એવું કહી શકાશે. બીજું ઉદાહરણ લઈએ આવર્તમાન, એટલે કે આવર્તમાન એટલે કે આપણો ગ્રાફ ફરી વખત પાછો રિપીટ થવાની શરૂઆત કરે, આપણો ગ્રાફ પાછો રિપીટ થવાની શરૂઆત ક્યારે કરશે, તો એ જ ઇટ ઇઝ ગ્રાફ. અહીંયા આપણને આ રીતનો ગ્રાફ મળેલો છે યુ આકારનો, અહીંયા આપણને ઊંધો યુ આકારનો ગ્રાફ મળેલો છે, પાછો આપણને અહીંયા યુ આકારનો આ રીતનો ગ્રાફ મળશે બરાબર, પછી આપણને પાછો અહીંયા લાઈન ડોટેડ 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 લાઈન ડ્રો કરવામાં આવશે અને પાછો અહીંયા આપણને યુ આકારનો ગ્રાફ મળશે. તો એ જ ઇટ ઇઝ રિપીટ થવાની શરૂઆત પાછી ગ્રાફની ક્યારે થશે, તો અહીંયા 2π થશે. 2π જોઈ શકાય છે કે પાછો એ જ ઇટ ઇઝ ગ્રાફ, એ જ ઇટ ઇઝ જે આપણને સીધો યુ અને ઊંધો યુ મળેલો છે પાછો રિપીટ થવાની શરૂઆત કરશે, એ કઈ જગ્યાએ કરશે 2π થશે, એટલે કે કોસેક એક્સ નું આવર્તમાન શું કહી શકાશે 2π છે એવું કહી શકાશે. ત્રીજી વાત રેન્જ અને ડોમેન ની, એટલે કે પ્રદેશ અને વિસ્તાર ની બરાબર, આનો પ્રદેશ જોવામાં આવશે, આપણે આની અંદર કઈ કિંમત મૂકી શકતા નથી, તો આપણે આપણે કોસેક એક્સ ને આપણે જોઈએ તો આપણે આને આ રીતે જ લખીએ છીએ 1/sin x, અને સાઈન એક્સ કઈ જગ્યાએ આવે છે છેદમાં આવે છે, અને સાઈન એક્સ 0 જે જગ્યાએ થતો હોય એ કિંમત આપણે મૂકી શકીએ નહીં, અને અહીંયા જોઈ શકાય છે કે સાઈન 0 મૂકવામાં આવે તો આપણો આન્સર કેવો આવે છે ઇન્ફાઇનાઇટ આવે છે, સોરી કોસેક 0 મૂકવામાં આવે તો આપણો આન્સર કેવો આવે છે ઇન્ફાઇનાઇટ આવે છે, એટલે કે એ કિંમત મૂકી શકાશે નહીં, કોસેક પાઈ ની કિંમત મૂકી શકાશે નહીં, એટલે કે આર માંથી આપણે કઈ કિંમત બાદ કરવી પડશે, આર માંથી 0 છે, પાઈ છે, 2π છે બરાબર, પછી એ જ રીતે આ બાજુ આપણને આવેલી છે -π છે, -2π છે, આ બધી જ કિંમતો કેવી કરવી પડશે બાદ કરવી પડશે, તો એ શું આવશે એ આપણા પ્રદેશ ની અંદર આવશે. તો પ્રદેશ ને આપણે બીજા ફોર્મ ની અંદર લખવું હોય તો કઈ રીતે લખી શકાશે, તો પાઈ 2π 3π આ બધી જ કિંમતો આવી ગઈ, આપણે એને n π આ રીતે લખી શકીએ, આર માઇનસ એન પાય, અને એન ની કિંમત એની અંદર લઈશું, એન બિલોંગ્સ ટુ ઝેડ માંથી લઈશું, એટલે કે આ કિંમતો લઈ શકાશે નહીં, આ કિંમતો લઈશું તો એ જગ્યાએ આપણો જવાબ કેવો થાય છે ઇન્ફાઇનાઇટ આવે છે બરાબર. તો આ બધી જ કિંમતો જે ઉપર આપણે પ્રદેશ ની અંદર ડિસાઇડ કરેલી છે એ કિંમતો આપણે મૂક્યા પછી આપણો વિસ્તાર શું મળે છે, અહીંયા જોવામાં આવે તો આપણો વિસ્તાર વાય એક્સિસ ઉપર જોઈએ આપણો વિસ્તાર કેટલો મળે છે, અહીંયાથી જોઈ શકાય છે કે આપણો ગ્રાફ અહીંયા યુ આકારનો થાય છે, પણ શરૂઆત ક્યાંથી થાય છે, 1 થી શરૂઆત થાય છે અને ક્યાં સુધી જાય છે, ઇન્ફાઇનાઇટ સુધી જાય છે બરાબર. અહીંયા જોઈ શકાય છે કે નીચેની સાઈડ પણ આપણને એક ગ્રાફ મળે છે અને એ ગ્રાફ -1 થી શરૂઆત થાય છે અને -ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, એટલે કે આપણો વિસ્તાર શું થશે, -∞ to -1 union 1 to ∞, આપણને આ રીતનો ગ્રાફ મળે છે, એટલે કે આપણો વિસ્તાર -∞ to -1 union 1 to ∞ હશે. અહીંયા જોઈ શકાય છે કે 1 બરાબર, હવે ચોથી વાત હતી કોસેક એક્સ ઇઝિકલ ટુ 1 આપણને કઈ કઈ જગ્યાએ મળે છે એવું વિચારવામાં આવે બરાબર, કોસેક એક્સ ઇઝિકલ ટુ 1 આપણને 1 ની કિંમત એટલે કે 1 આપણો આન્સર કઈ કઈ જગ્યાએ મળે છે, તો 1 આપણો આન્સર 5/2 મૂકતા મળે આપણને, પછી આપણે 5/2 મૂકતા મળે એટલે કે 5/2 5/2, તો આ બધી જ કિંમતો મૂકતા આપણને શું મળે છે 1 મળે છે બરાબર. પછી 7/2 નહીં આવે, પછી કેટલા આવશે 11/2 આવશે, કેમ કે અહીંયા 3/2 આપણે જોયું, 3/2 એ કેટલો આન્સર મળે છે -1 મળે છે, તો આપણે આને કઈ લેંગ્વેજમાં લખીશું બરાબર, તો આ જે લેંગ્વેજ જે છે તે આપણે આની અંદરથી જોઈશું બરાબર. પણ આપણે અત્યારે એટલું યાદ રાખશું કોસેક એક્સ ઇઝિકલ ટુ 1 આપણને ઘણી બધી જગ્યાએ મળે છે, એ જ રીતે કોસેક એક્સ ઇઝિકલ ટુ 2
પણ આપણને ઘણી બધી જગ્યાએ મળશે કે અહીંયા પણ મળશે આપણને cos x = 2 અહીંયા પણ મળશે કે જે રીતે અહીંયા ગ્રાફ ડ્રો કરવામાં આવશે તો અહીંયા પણ આપણને મળશે બરાબર તો ઘણી બધી જગ્યાએ મળી શકે છે તો એનો વ્યાપક ઉકેલ એટલે કે આપણે n pi જે રીતનું ફોર્મ લખેલું છે એ ફોર્મની અંદર લખવા મળશે ત્યારે આપણે જોશું હવે આપણે બીજા ગ્રાફ તરફ આગળ વધીએ અને એ ગ્રાફ છે sec x નો ગ્રાફ હવે આપણને કમ્પ્લીટલી ખ્યાલ તો આવી જ ગયો છે બરાબર કિંમત મૂકતા જઈએ એમાં આપણને જવાબ મળે છે બરાબર કે sec 0 ની કિંમત કેટલી થશે sec 0 ની કિંમત 1 થશે પછી આની અંદર 30 થઈ ગઈ એટલે કે sec pi by 6 sec pi by 6 ની કિંમત કેટલી મળશે 2 by root 3 પછી આપણે લઈ લઈએ pi by 4 sec pi by 4 ની કિંમત કેટલી બાપા આપણને મળશે root 2 મળશે પછી આપણે લઈ લઈએ sec pi by 3 sec pi by 3 ની કિંમત કેટલી મળશે આપણને 2 મળશે અને પછી લઈ લઈએ આપણે sec pi by 2 sec pi by 2 ની કિંમત કેટલી મળશે આપણને ઇન્ફાઇનાઇટ મળશે બરાબર તો એ બધી જ વસ્તુ અહીંયા ગ્રાફ પર પ્લોટ કરેલી છે sec 0 ની કિંમત મૂકવામાં આવશે આપણને કેટલો આન્સર મળશે 1 આન્સર મળશે પછી sec pi by 6 એટલે કે 2 by root 3 તો 2 by root 3 ને કેલ્સી ની મદદથી શોધવામાં આવશે તો 1.15 મળશે અને root 2 ની કિંમત 1.414 મળશે બરાબર આ બધી કિંમતને આપણે ગ્રાફ ઉપર પ્લોટ કરી દઈએ તો ગ્રાફ ઉપર પ્લોટ કરવામાં આવશે તો અહીંયા pi by 6 એટલે કે 30 મૂકવામાં આવશે અહીંયા pi by 6 મૂકી દઈએ બરાબર તો આપણને કેટલી કિંમત મળશે અહીંયા આપણને 0.1 મળેલી હતી તો 1.15 મળશે તો આ રીતની કિંમત મળશે આપણને પછી pi by 4 એ pi by 4 આપણને કેટલી કિંમત મળશે 1.41 કિંમત મળશે બરાબર એ જ રીતે આ બિંદુ આપણને મળ્યું એ જ રીતે pi by 3 એ આપણને કેટલી કિંમત મળશે 2 કિંમત મળશે બરાબર એ જ રીતે pi by 2 એ pi by 2 એ આપણને કેટલી કિંમત મળશે ઇન્ફાઇનાઇટ કિંમત મળશે બરાબર તો આ રીતનો આપણો ગ્રાફ આગળ વધતો જશે આ કિંમત મૂકતા જઈએ અહીંયા મેં ડાયરેક્ટ ગ્રાફ ઉપર બધી કિંમતો ફાઇન્ડ કરી નાખેલી છે બરાબર આપણે સાઇન અને કોસમાં જોયેલું હતું એટલે તમને વધારે મેટાથી આઈડિયા આવી ચૂકેલો હશે બરાબર બાકીની કિંમતો શોધવી હશે તો શું કરવું પડશે આપણે sec pi by 2 પ્લસ અને અંદર 3 એડ કરી દઈએ એટલે કે pi by 6 એડ કરી દઈએ એટલે આપણને આ કિંમત મળશે બરાબર એટલે કે આપણને બીજી કિંમતો મળતી જશે આના પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણો ગ્રાફ કઈ રીતનો આવશે આ રીતનો ગ્રાફ આવશે એ આપણને બેઝિક ખ્યાલ આવે છે તો મેઇન વસ્તુ જોવાની છે કે આની પરથી આપણને શીખવા શું મળે છે પહેલી વાત તો એ કે વધતું વિધેય અને ઘટતા વિધેયનો ગ્રાફ પણ આપણે જોઈ લઈએ હવે આ ગ્રાફ કોના જેવો છે જ્યારે આપણે cos x નો ગ્રાફ જોઈ cos x નો ગ્રાફ જોઈએ તો તે ગ્રાફ આ રીતનો હતો કે બરાબર આ cos x નો ગ્રાફ છે આ cos x ના ગ્રાફમાં શું મળે છે ઢોળાવ મળે છે આપણને શું મળે છે ઢોળાવ મળે છે એટલે કે જે જગ્યાએ cos x નો ગ્રાફ છે તે જગ્યાએ જ્યાં ઢાળ પડે છે એટલે કે જ્યાં ઉપજાવેલો ભાવ પડે છે ભાગ પડે છે ત્યાં આપણને કયો ગ્રાફ મળે છે આપણને sec x નો ગ્રાફ મળે છે બરાબર એટલે કે આ cos x ના ગ્રાફ ઉપર જ sec x નો ગ્રાફ છે એટલે કે આપણને આરામથી બનાવતા sec x નો ગ્રાફ આવશે હવે આપણે વધતું વિધેય અને ઘટતા વિધેયનો ખ્યાલ જોઈ લઈએ જીરો બે ટુ ની અંદર જોવામાં આવશે એટલે કે પ્રથમ ચરણ ની અંદર તો પ્રથમ ચરણ ની અંદર શું થશે પ્રથમ ચરણ ની અંદર આપણો ગ્રાફ કેવો થતો જાય છે વધતો જાય છે બરાબર એટલે કે જેમ જેમ કિંમત વધારતા જઈએ તેમ તેમ જવાબ ની અંદર પણ વધારો થતો જાય છે બીજું ચરણ જોવા જઈએ તો બીજું ચરણ પાઈ બાય 2 પાઈ અહીં આવે છે જેમ જેમ કિંમત વધારતા જઈએ એમ એમ કિંમતમાં શું થતો જાય છે ઘટાડો થતો જાય છે સોરી કિંમત વધારતા જઈએ તેમ તેમ કિંમતમાં શું થતું જાય છે વધારો થતો જાય છે એટલે કે પાઈ બાય 2 ટુ પાઈ માં શું થશે પાઈ બાય 2 ટુ પાઈ ની અંદર પણ ગ્રાફ કેવો થશે ઇન્ક્રીઝિંગ ગ્રાફ થશે એટલે કિંમત કેવી થતી જાય છે વધતી જાય છે બરાબર એ જ રીતે પાઈ 2 3 બાય 2 ની અંદર શું થશે પાઈ 2 3 બાય 2 ની અંદર જેમ જેમ કિંમત વધારતા જઈએ તેમ તેમ કિંમતમાં ઘટાડો થતો જાય છે પહેલા આપણને કિંમત કેટલી મળશે -1 મળશે પછી જેમ જેમ કિંમત વધારીએ તેમ તેમ પછી કેટલી મળશે -2 મળશે પછી -ઇન્ફાઇનાઇટ મળશે તો -1 કરતા -2 કિંમત કેવી જશે નાની થશે એટલે કિંમત ની અંદર શું થશે ઘટાડો થતો જશે એ જ રીતે આપણે તેના માટે લખી શકીશું 3 પાઈ બાય 2 2 2 પાઈ માટે એમાં જોવા જઈએ તો પહેલા આપણને કિંમત કેવી મળશે ઇન્ફાઇનાઇટ મળશે પછી આપણને કિંમત કેવી મળશે 2 મળશે અને પછી આપણને કિંમત કેવી મળશે 1 મળશે એટલે કિંમત ની અંદર કેવો થતો જાય છે ઘટાડો થતો જાય છે એટલે કે આ વિધેય કેવું થશે ઘટતું વિધેય થશે એટલે કે પ્રથમ ચરણ ની અંદર વધતું વિધેય બીજા ચરણ ની અંદર વધતું વિધેય
બીજા ચરણની અંદર ભરતું વિધેય અને ચોથા ચરણની અંદર કેવું થશે ભરતું વિધેય થશે. બીજી વાત કરેલી આવર્તમાનની, આવર્તમાન એટલે કે આપણો ગ્રાફ ફરી વખત પાછો એઝ ઇઝ રિપીટ થવાની શરૂઆત ક્યારે કરશે, તો અહીંયા પણ આવર્તમાન કેવો આવશે, તો આવર્તમાન 2π આવશે. બરાબર, 2π એ પાછો રિપીટ થવાની શરૂઆત થશે એટલે કે આપણો ગ્રાફ એઝ ઇટ ઇઝ અહીંયા જે રીતનો આવેલો હતો તે રીતનો પાછો એઝ ઇટ ઇઝ અહીંયાથી શરૂઆત થશે પાછો 2π થી. 2π થી પાછો ગ્રાફ આપણો રિપીટ થવાની શરૂઆત કરે એટલે કે આપણો આવર્તમાન કેટલું થશે, 2π થશે. હવે પ્રદેશ અને વિસ્તારની વાત કરી લઈએ તો આપણો પ્રદેશ અને વિસ્તાર શું થશે. બરાબર, તો પ્રદેશ અને વિસ્તાર જોઈ શકાય છે કે આપણે 5/2, 3/2, 5/2 આ કિંમતો લઈ શકતા નથી. તો આર માઇનસ શું લખાશે, 5/2, 3/2, 5/2 આ રીતનું લખી શકાશે. અને બીજા લેંગ્વેજની અંદર લખવું હશે તો શું લખી શકાશે, બીજા લેંગ્વેજની અંદર લખવું હશે તો 1, 3, 5, 7 આ રીતનું લખી શકાશે. એટલે કે એકી પાર્ટ, એકી સંખ્યા, એકી સંખ્યાને લખવું તો બે કીની અંદર એક કા એડ કરી દઈએ, કા આપણે બાદ કરી દઈએ તો 2n ભેગી થશે અને એની અંદરથી હું એક બાદ કરી દઉં તો આ એકી સંખ્યા રહી જશે, એકી સંખ્યા રહી જશે અને 5/2. અહીંયા શું કરી નાખીએ, n બિલોંગ્સ ટુ ઝેડ લખી નાખીએ. આને એક લખવાની મેથડ છે. બરાબર, કે 2n માઇનસ 1 5/2, n બિલોંગ્સ ટુ ઝેડ, એ શું થશે આપણો પ્રદેશ થશે. આપણો વિસ્તાર શું થશે, આપણો વિસ્તાર અહીંયા જોઈ શકાય છે કે આપણો જવાબ ક્યાંથી ક્યાં સુધી આવે છે. તો કોઈ પણ કિંમત મૂકવામાં આવે તો આપણો જવાબ અહીંયા જોઈ શકાય કે 1 ટુ ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. બરાબર, અહીંયા જોઈ શકાય છે કે કોઈ પણ કિંમત મૂકવામાં આવે તો આપણો જવાબ ક્યાં સુધી જાય છે, માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ માઇનસ 1. એટલે કે લિમિટ આવી ગઈ છે કે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ માઇનસ 1 યુનિયન 1 ટુ ઇન્ફાઇનાઇટ, આ જ આપણો જવાબ આવશે, એની સિવાય બીજો જવાબ આવશે નહીં. તો આ શું થશે, આપણો વિસ્તાર થશે. હવે આપણે આગળના ગ્રાફ તરફ જઈએ છીએ. આગળ જે ગ્રાફ આપેલો છે તે 10x નો ગ્રાફ આપેલો છે. બરાબર, હવે અહીંયા હું કિંમત મૂકતો નથી, બરાબર બધી જ કિંમત તમારે મૂકીને ચેક કરી લેવાની. હવે તમને આઈડિયા આવી ચૂકેલો હશે કે કઈ રીતે કિંમત મૂકવાની આવે છે અને કઈ રીતે ગ્રાફ ડ્રો કરવામાં આવશે. બરાબર, અહીંયા 0 આપેલો છે, અહીંયા 5/2 આપેલો છે, અહીંયા 5 આપેલો છે, અહીંયા 3/2 આપેલો છે. અહીંયા 0 ટુ 5/2 એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ ની અંદર આવે છે, અહીંયા 5/2 ટુ 5 એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટ આવશે, 5 ટુ 3 5/5, 3/2 થર્ડ ક્વોડ્રન્ટ આવશે અને 3/2 ટુ 2π એટલે કે ક્વોડ્રન્ટ આવશે, ફોર્થ ક્વોડ્રન્ટ આવશે. હવે આ કિંમત, આ ગ્રાફ ની ખાસિયત જાણી લઈએ, ભરતું વિધેય અને ભરતું વિધેય. હવે તમને એ પણ ખ્યાલ આવી ગયેલો છે, બરાબર, કે 0 ટુ 5/2 ની અંદર, 0 ટુ 5/2 ની અંદર આપણો ગ્રાફ કેવો થશે. તો જેમ જેમ કિંમત વધારતા જઈએ તેમ તેમ ગ્રાફ ની અંદર જવાબની અંદર ઇન્ક્રીઝ થતો જાય છે આપણો જવાબ, એટલે કેવો થશે, પ્રથમ ચરણની અંદર ભરતું વિધેય છે એવું કહી શકાશે. બરાબર, બીજું લઈ લઈએ, 5/2 ટુ 5 ની અંદર જોવા જઈએ તો 5/2 ટુ 5 ની અંદર બીજા ચરણની અંદર જેમ જેમ કિંમત વધારતા જઈએ તેમ તેમ એની કિંમતમાં પણ કેવો થતો જાય છે, વધારો થતો જાય છે. પેલા આપણને માઇનસ ઇન્ફાઇનાઇટ કિંમત મળશે, પછી માઇનસ 2 મળશે, પછી માઇનસ 1 મળશે અને પછી 0 મળશે, એટલે કિંમત કેવી થતી જાય છે, વધતી જાય છે. એ જ રીતે 5 ટુ 3 5/2 ની અંદર જોવામાં આવશે તો એની અંદર પણ કિંમત કેવી થતી જશે, વધતી જશે. અને 3π/2 ટુ 2π ની અંદર જોવામાં આવશે તો પણ કિંમત કેવી થતી જશે, વધતી જશે. એટલે કે આ આખો ને આખો ગ્રાફ કેવો છે, વધતો વિધેયનો ગ્રાફ છે એવું કહી શકાશે. હવે આનું આવર્તમાન જોઈ લઈએ, આનું આવર્તમાન શું થશે. તો આનું આવર્તમાન કહી શકાશે, પાછો આપણો ગ્રાફ એઝ ઇટ ઇઝ રિપીટ થવાની શરૂઆત ક્યારે કરે. બરાબર, આપણો ગ્રાફ એઝ ઇટ ઇઝ રિપીટ થવાની શરૂઆત કરશે પાઈએ, એટલે કે અહીંયા જે રીતનો આટલો ગ્રાફ આવેલો છે અને અહીંયા જે ગ્રાફ આવેલો છે તે એઝ ઇટ ઇઝ ગ્રાફ સેમ રિપીટ થવાની શરૂઆત અહીંયાથી કરશે, એટલે કે ક્યાંથી કરશે, પાઈ થી. એટલે કે આપણું આવર્તમાન શું થશે, પાઈ થશે. નંબર 3 વાત જોઈ લઈએ, પ્રદેશ અને વિસ્તાર વાળી. બરાબર, આપણો પ્રદેશ શું થશે. તો પ્રદેશ અહીંયા જોઈ શકાય છે કે આપણે પાઈ બાય 2 કિંમત ન લઈ શકીએ, એટલે કે આ રીતે પણ જોઈ શકીએ કે સાઈન એક્સ અપોન કોસ એક્સ, તો કોસ એક્સ 0 કઈ કઈ જગ્યાએ થાય છે, બરાબર, એ કિંમત લઈ શકીએ નહીં. તો કોસ એક્સ 0 પાઈ બાય 2 એ થશે, 3/2 એ થશે, માઇનસ 5/2 એ થશે, તો આ બધી કિંમતો લઈ શકાશે નહીં. આપણે શું કરવી પડશે, આર માંથી બાદ કરવી પડશે, આર માઇનસ 5/2, 3/2, ડેસ ડેસ ડેસ, અહીંયા 5/2, 5/2, આ બધી જ કિંમતોને આપણે શું કરવી પડશે, બાદ કરવી પડશે. આ બધી જ કિંમતો કેવી છે, એકી છે, 1, 3, 5.
અને આપણે બીજા લેંગ્વેજ ની અંદર લખવી હોય તો કઈ રીતે લખી શકાય? એક ની કિંમત ને બે ની કિંમત ની અંદર એક બાદ કરી દઈએ એટલે એવી કિંમત થઈ જશે એક ની કિંમત, અને બાજુમાં શું આપણને આપેલું છે 5 બાય 2. તો r માંથી આ બધી જ કિંમતો આપણે શું કરી નાખીએ, બાદ કરી નાખીએ, અને n બિલોંગ ટુ શું લેવાનું છે, બિલોંગ ટુ z લેવાનું છે. આપણો વિસ્તાર શું થશે? આપણો વિસ્તાર જોઈ શકાય છે કે આપણે અહીંયા કિંમતો મૂકવામાં આવે છે તેમ તેમ આપણી કિંમતોની અંદર લાસ્ટ ગ્રાફ આપણે જોઈ લઈએ, અને એ ગ્રાફ છે આપણો કોટેક્સ નો ગ્રાફ. બરાબર, જે રીતનો ગ્રાફ અહીંયા પણ હવે હું પોઈન્ટ મૂકીને દેખાડતો નથી કે આપણો ગ્રાફ કઈ રીતનો આવશે. બરાબર, અહીંયા જોઈ શકાય છે ડાયરેક્ટલી હું બતાવી રહ્યો છું 0 to 5/2. બરાબર, અહીંયા જોઈ શકાય છે 5/2 to 5, અને 5 to 3/2, અને 3/2 to 2π. આ છે પ્રથમ ચરણ, આ છે 5/2π બીજું ચરણ, 5 to 3/2 ત્રીજું ચરણ, અને 3/2 to 2π એટલે કે ચોથું ચરણ. બરાબર, ડાયરેક્ટ જ જોઈએ. હવે પહેલા આપણે જોઈએ વધતું વિધેય અને ઘટતું વિધેય. તો 0 to 5/2 ની અંદર આપણો ગ્રાફ કેવો થશે? જેમ જેમ કિંમત વધારતા જઈએ તેમ તેમ ગ્રાફ ની કિંમત માં શું થતું જાય છે? ઘટાડો થતો જાય છે. જોઈ શકાય છે કે જેમ જેમ કિંમત વધારતા જઈએ તેમ તેમ કિંમત ની અંદર ઘટાડો થતો જાય છે. એ જ રીતે 3/2 to 2π ની અંદર પણ કિંમત માં ઘટાડો થતો જાય છે. બરાબર, એટલે કે આ આખો ને આખો ગ્રાફ કેવો થશે? ઘટતા વિધેયનો ગ્રાફ થશે. તો કહી શકાશે પાછો એ જ ટીસ ગ્રાફ રિપીટ થવાની શરૂઆત ક્યારે કરશે? તો અહીંયા જોઈ શકાય છે કે પાઈએ આપણો ગ્રાફ એ જ ટીસ રિપીટ થવાની શરૂઆત કરે છે. એટલે કે આપણું આવર્તમાન, આપણું આવર્તમાન એટલે કે શું હોઈ શકાશે? પાઈ. બરાબર, પાઈએ પાછો આપણો ગ્રાફ રિપીટ થવાની શરૂઆત કરે છે, એટલે કે આપણું આવર્તમાન શું થશે? પાઈ થશે. હવે રેન્જ ના ડોમેન એટલે કે પ્રદેશ અને વિસ્તાર ની વાત કરી લઈએ, તો પ્રદેશ અને વિસ્તાર શું થશે? તો અહીંયા પ્રદેશ ની અંદર જોઈ શકાય છે કે કોટેક્સ નું ફોર્મ્યુલા શું થશે? કોસ એક્સ બાય સાઈન એક્સ. એટલે કે સાઈન એક્સ જે જગ્યાએ ઝીરો થતો હોય એવી કોઈ પણ પ્રકારની કિંમતો આપણે લઈ શકીશું નહીં. બરાબર, એવી કોઈ પણ પ્રકારની કિંમતો લઈ શકીશું નહીં. તો સાઈન એક્સ કઈ કઈ જગ્યાએ ઝીરો થશે? તો સાઈન એક્સ 5/2 એ ઝીરો થશે, 3/2 એ ઝીરો થશે, 5/2 એ ઝીરો થશે. બરાબર, એટલે કે આ બધી જગ્યાએ કેવી થશે? ઇન્ફાઇનાઇટ આવશે. એટલે કે આપણે જોયેલું હતું કે અપોન કદી પણ ઝીરો ચાલે નહીં પ્રદેશ શોધવાની અંદર. બરાબર, બરાબર, એટલે કે આપણો પ્રદેશ શું થશે? r માઇનસ અહીંયા શોધવું પડશે આપણે, અહીંયા આપણે કરવું પડશે, સોરી અહીંયા આપણે 5/2 નથી, 5/2 નથી, અહીંયા આપણો ઝીરો થાય છે. સાઈન એક્સ ઝીરો થશે, 0π 2π 3π આ બધા એ ઝીરો થશે. બરાબર, અહીંયા શું લખવું પડશે આપણે? 0π 2π. બરાબર, તો આ બધા આપણો સાઈન એક્સ કેવો થશે? 0 થશે. તો આ બધી કિંમતો લઈ શકાશે નહીં. ઇન શોર્ટ નો મીનિંગ એવો થશે, તો r માઇનસ અને આપણે બીજા લેંગ્વેજ ની અંદર લખવું હોય તો હશે, તો શું લખી શકાશે? nπ એન્ડ n બિલોંગ્સ ટુ z, એટલે આ શું થશે? આપણો પ્રદેશ થશે. અને આપણો વિસ્તાર શું થશે? આપણો વિસ્તાર જોવામાં આવે તો આપણને હરેક નો આન્સર આપણને મળે છે. બરાબર, હરેક નો આન્સર આપણને મળે છે. આપણો વિસ્તાર શું થશે? r થશે. એવું કહી શકાશે. બરાબર, અહીંયા ગ્રાફ જોયો, ગ્રાફ ની આપણે ડિટેલિંગ ચર્ચા કરી. હવે આપણે થોડું અગાઉ જોવાના છીએ, અગાઉ એ જોવાના છીએ કે આની પછી આપણે આની પછીના લેક્ચર ની અંદર જોશું કે સમજી લો કે cos x = 0 હશે. બરાબર, આપણે જોયું કે x cos x = 0 ઘણી બધી જગ્યાએ આવી શકે, તો x નો આન્સર શું શું આવી શકે? cos x = 1/√2 આવશે. બરાબર, તો x ની કિંમત કઈ કઈ લઈ શકાશે? તો 1/√2 આવશે. તેનો વ્યાપક ઉકેલ કયો કયો આવી શકશે? આપણને ખ્યાલ છે કે x π/4 એ 1/√2 આવે, પણ ઓનલી ફોર 5/4 જ 1/√2 નથી આવતો, એવી ઘણી બધી કિંમતો છે કે 1/√2 આવે છે. બરાબર, તો એ આપણે જોવાનું થશે. બરાબર, આ ગ્રાફ ની અંદર જોઈ શકાય છે કે સમજી લો કે હું cot x = 1 લખીશ. બરાબર, cot x = 1 લખીશ,
તો cot x = 1 કઈ કઈ જગ્યાએ આવે છે cot x = 1 અહીંયા પર આવશે બરાબર પછી cot x = 1 અહીંયા પર મળશે એટલે કે pi પ્લસ કરીને હું કિંમત મૂકીશ તો પણ મને 1 મળશે પછી અહીંયા પણ મને 1 મળશે એટલે ઘણી બધી જગ્યાએ મને 1 મળશે બરાબર તો એવી x ની કિંમત હું કઈ કઈ લઈ શકીશ તો મને cot x = 1 મળે બરાબર હવે પછીના જે એક્ઝામ્પલ જોવાના છે હવે પછીની જે એક્સરસાઇઝ જોવાના છે તે એક્સરસાઇઝ આના બેઝ ઉપર છે તો આપણે આ એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું.